नमस्कार मित्रों, मित्रों हूँ छु पिनलगिरी गोस्वामी। आज नी वीडियो मा बात करीशू देश ने दुनिया ना महत्वना समाचार नी। सौ प्रथम बात करिए तो नवसारी मा हयू कंपावी दे तेवो किस्सो बन्यो छे। नवसारी ना वासंदा तालुका ना रवाणिया गाम मा एकज परिवार ना चार सभ्यों ना मौत थया छे। परिवार मा बे बाळकी अने पत्नी नी हत्या करवामा आवी छे। परिवारना मोभीए ज बे बाळकी अने पत्नीनी हत्या करी हती, बादमां पोते पण आपघात करी लीधो हतो। महत्वनुं छे के आ हत्या अने आपघात पाछळनुं कारण हजु सामे आव्युं नथी। आ घटनाने लईने समग्र ગામમાં ચકચાર મચી જવા પામી છે। ગામમાં અત્યારે શોકનો માહોલ પણ છવાયો છે। અન્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં H3N2 નો ખતરો। સુરત શહેરમાં શરદી ખાંસી કફની તકલીફ બાદ 31 વર્ષીય પરિણીતાનું સારવાર દરમિયાન મોત થયું છે। મહિલાનું મોતનું કારણ જાણવા માટે જરૂરી સેમ્પલ લઈને તપાસ માટે મોકલાવાયા છે। મૂળ ભાવનગરના વતની અને ડિંડોલી વિસ્તારમાં રહેતા પન્નાબેન ઘુમડિયા શરદી ખાંસી કફથી 5 દિવસથી પીડાતા હતા। સુરતમાં એક અઠવાડિયામાં કોરોના કેસમાં પણ વધારો થયો છે। વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ વધ્યા છે અને હવે સાવચેતી રાખવી પણ જરૂરી બની છે। અન્ય સમાચારની વાત કરીએ તો મોહનધાર બંધ કરવા મુદ્દે અંબાજી મંદિરના પૂજારીનું મોટું નિવેદન સામે આવ્યું છે। અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મુદ્દે અંબાજી મંદિરના મુખ્ય પૂજારી દેવાંગ ઠાકરે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે। મોહનથાળ બંધ કરવાથી કોઈ પરંપરા તૂટી ન હોવાનો પૂજારીએ દાવો કર્યો છે। તેમણે કહ્યું છે કે મોહનથાળ એ માત્ર મીઠાઈ છે, મંદિરનો રાજભોગ નથી। અગાઉ ભક્તોને ચુંદડી ભેટમાં અપાતી હતી। લોકોના ધસારાને જોતા સરકારે મોહનથાળ આપવાનું શરૂ કર્યું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના મહત્વના સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।